અમરેલીના જેઠિયાવદર ગામ પાસે બે અસામાજિક શખ્સોએ વેપારીને કાર ઊભી રાખી વેપારીને ઢોર માર મારી લૂંટ ચલાવી હતી. બંને શખ્સો વેપારી પાસેથી સોનાનો ચેઇન તથા રોકડ રૂપિયા 25,000 મળી કુલ 1,75,000ની લૂંટ કરી ફરાર થયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેપારીની ફરિયાદ મુજબ લૂંટ મચાવનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હું સુરેશભાઈ હીરાભાઈ રાઠોડ, ગામ કેરાળા, રેડિયાનું. કેરાળાથી બગસરા જતો હતો હું. પેટ્રોલ પંપે હું પૈસા દેવા જતો હતો 25,000 રૂપિયા. જેઠિયાવદર નજીક આવતા એક બાઇક આડું નાખ્યું એટલે મેં ગાડી મારી ઊભી રાખી દીધી. એક ફોર વ્હીલ આવ્યું ને આવીને સીધા મારી પાસે લોટ કરીને એક સેન લઈ ગયા, 25,000 રૂપિયા લઈ ગયા અને તરત નાસી છૂટ્યા છે. અને આવી ઘટના અવારનવાર હવે બને જ છે આ બગસરા તાલુકામાં. હું કેરાળા થી જેઠિયાવદર આવતો હતો. ગાડી રોકી અને આડે સ્કૂલની ટુ વ્હીલ નાખી અને ઊભી રાખી. મેં કીધું અચાનક શખ્સ કાંઈક મદદ હાટ ઊભી રાખી છે એટલે ઉતરીને સીધા મારવા માંડ્યા. મારો ચેન લઈ લીધો. એક ફોર વ્હીલ હતી, એક ટુ વ્હીલ હતી, 32 નંબરનું. એમાં એક અજાણો હતો, એને ઓળખી ગયો છે, હજુ આયર કરીને છે વરસડાનો. અને આ બધા આ લોકો આવું જ કામ કરે છે, ગમે ત્યાં લૂંટનો ધંધો કરે છે. મેં તરત કંટ્રોલમાં ફોન કર્યો, કંટ્રોલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. બગસરા પોલીસ હું સિવિલમાં સારવારમાં તરત અહીંયા આવી ગયો.